नमस्कार, तमे जोई रह्या छो મહેસાણાથી મારો અવાજ। મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 30 વધુ મૃતદેહોના કોવિડ ગાઈડલાઈન્સ મુજબ અંતિમ સંસ્કાર, તંત્રના ચોપડે મોતનો આંક 0। મહેસાણા જિલ્લામાં કોરોના કહેર યથાવત છે ત્યારે રોજબરોજ કોરોનાના રિપોર્ટ તંત્ર મીડિયાને આપતું રહ્યું છે, પરંતુ આરોગ્યના રિપોર્ટમાં કોરોનાથી થયેલા મોત અંગે મહેસાણા જિલ્લાનું તંત્ર કોરોનાથી કેટલા મોત થયા એ માહિતી આપવા તૈયાર જ નથી। મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં મહેસાણા સ્મશાનમાં 15થી વધુ અને વિષ્ણુગર સ્મશાનમાં 17થી વધુ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તંત્ર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે તેમાં છેલ્લા 3 દિવસ દરમિયાન મોતનો આંકડો 0 દર્શાવાયો છે। એક જ દિવસમાં 9 કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર, છતાં તંત્રમાં તંત્રના ચોપડે 0। વિષ્ણુગર સ્મશાન ગૃહની મુલાકાતમાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કુલ 12 પૈકી 9 મૃતદેહ કોરોનાગ્રસ્ત આવ્યા હતા, જેમને એમ્બ્યુલન્સમાંથી સીધા જ ગેસ ભઠ્ઠીમાં લઈ જઈ અંતિમ સંસ્કાર કરાયા છે। એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ 1.5 કલાકનો સમય જાય છે, ત્યારે મોડી રાત સુધી સ્મશાન ગૃહના ઓપરેટર દ્વારા આ અંતિમ સંસ્કારની કામગીરી કરવામાં આવી રહી છે। એક સાથે સતત મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવતા હોવાથી સોમવારના રોજ સ્મશાનની ભઠ્ઠીમાં સતત આગને કારણે એંગલ્સ પણ બેડ થઈ ગઈ છે। જિલ્લામાં કોરોનાનો કહેર વધવાથી આજે તેની સમીક્ષા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લા આરોગ્ય પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા, જેથી મહેસાણા જિલ્લામાં કેટલાક દર્દીના કોરોનાથી મોત થયા। આ સાંભળતા મહેસાણા જિલ્લા કલેક્ટર HK પટેલે ચૂપકિદી સાધી હતી, એટલે કે મોતના આંકડા જાહેર ના કરવા પાછળનું કારણ શું છે એ તો હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ મહેસાણા જિલ્લાની અંદર કોરોનાના કારણે કેટલાય દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે એ તો મહેસાણા સ્મશાન ગૃહ સાક્ષી બની ચૂક્યા છે। સ્મશાન ગૃહના સંચાલકના અનુભવ પ્રમાણે સરકાર અનેક ક્ષેત્રીય યોજનાઓ કે આયોજન કરી મદદરૂપ થઈ રહી છે, ત્યારે આ મહામારી સમયે સ્મશાન ગૃહમાં ફરજ બજાવતા સ્ટાફ પોતાના જીવનને જોખમે સેવા આપી રહ્યા છે, ને સ્મશાન ગૃહમાં પણ ગેસ બિલ અને લાકડા ખર્ચ સહિતનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે સરકાર સ્મશાન ગૃહ માટે પણ ગેસ બિલ માફી કે લાકડા ખર્ચ સહિતની વ્યવસ્થામાં મદદરૂપ થાય તો તે હિતાવહ બની શકે છે।